જય હિન્દ. ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ, ધોરણ 9 છે, વિષય હિન્દી છે, અને હિન્દી વિષયની અંદર મિત્રો જે અત્યારે ધોરણ 9 અને 11ની મિત્રો વાર્ષિક પરીક્ષા આવેલી છે 2024ની, તો એના માટે મિત્રો તમારી પૂર્વ તૈયાર થાય એટલા માટે આપણે ધોરણ 9ના મિત્રો હિન્દી વિષયના જે પ્રશ્ન મિત્રો વિભાગ એ અને બીની અંદર એક એક વાક્યમાં ઉત્તર આપો એવા ગદ્ય અને પદ્યની અંદર, એટલે કે ચાર માર્કના ટોટલ મિત્રો 8 પ્રશ્નો પૂછાય છે, ચાર ગદ્યના ચાર પદ્યના. તો મિત્રો આપણે બંને કમ્બાઈન એટલે ભેગા કરીને ટોટલ મિત્રો આપણે પ્રશ્ન મૂકવાના શરૂઆત કરી છે. તો તમારે 8 માર્ક પૂરા આવશે તો આ વિડીયો પૂરેપૂરો જોજો. અને મિત્રો આ વિડીયો ભાગ નંબર 2 છે. ભાગ પહેલો છે એમાં મિત્રો 1 થી 50 પ્રશ્નો આપણે લીધા છે, અને બીજા ભાગની અંદર મિત્રો આપણે 51 થી 100 પ્રશ્નો લેશું. તો વિડીયો પૂરેપૂરો જોજો ભાગ 2ની અંદર. તો જોઈએ શરૂઆત કરીએ ભાગ 2. પ્રશ્ન તમારી સમક્ષ છે, જોશું છે પ્રશ્ન. પક્ષી કો ગોલી કિસને મારી થી? તો કિસને મારી થી? તો પક્ષી કો ગોલી સબ ડિપ્ટી સાહેબને મારી થી. કિસને મારી થી? સબ ડિપ્ટી સાહેબને મારી થી. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. પ્રિયોદા કે, શું છે પ્રશ્ન? પ્રિયોદા કે મુંહ સે હોલ્ડ શબ્દ ક્યો નિકલા? તો સાલા શબ્દ કે પ્રયોગ પર અબ્રાહિમ કો ઉસકી ગલતી કા અહેસાસ કરાને કે લીએ પ્રિયોદા કે મુંહ સે હોલ્ડ શબ્દ નિકલા. જોઈએ પ્રશ્ન આપણે આગળ. જો શું છે પ્રશ્ન? કે સડક કે દોનો ઓર કોણ સે વૃક્ષ થે? તો સડક કે દોનો ઓર પીપલ કે બડે બડે વૃક્ષ થે. પ્રશ્ન જોઈએ આપણે આગળ. ભારત કો પ્રકૃતિ કા લીલાસ્થળ ક્યો કહા હૈ? તો ભારત મેં હિમાલય કે સમાન મનોહર પર્વત તથા ગંગા જૈસી પવિત્ર નદિયા હૈ, ઇસલિયે ઇસ દેશ કો પ્રકૃતિ કા લીલાસ્થળ કહા હૈ? ભારત વર્ષ કો વૃદ્ધ ક્યો કહા ગયા હૈ? ભારત સંસાર કા સબસે પુરાના દેશ હૈ, ઇસલિયે ઉસે વૃદ્ધ કહા ગયા હૈ? વિધાતા ને નર સૃષ્ટિ કા વિસ્તાર ક્યો સે ક્યા હૈ, કહાં સે ક્યા હૈ? તો વિધાતા ને નર સૃષ્ટિ કા વિસ્તાર ભારત સે ક્યા હૈ? આર્ય કિન કિન વિષયો મેં આચાર્ય થે? તો આર્ય સભી તરહ કી વિદ્યાઓ તથા કલા કૌશલ મેં આચાર્ય થે. આર્યો કી સંતાન આજ કી સ્થિતિ મેં જી રહી હૈ? તો આર્યો કી સંતાન આજ ઉદ્યોગપતિ મેં જી રહી હૈ. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. આર્યો કી ક્યા વિશેષતા રહી હૈ? તો આર્ય હંમેશા સ્વાર્થ સે અધિક પરોપકાર કો મહત્વ દેતે થે, વે મોહ સે દૂર રહેતે હૈ ઓર નિષ્ક્રિય રહેના પસંદ નહીં કરતે. પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. જો શું જે પ્રશ્ન છે? લેખક કો ગ્વાલિયર ક્યો જાના પડા? તો લેખક કો એક ડોક્ટર સે મિલને કે લીએ ગ્વાલિયર જાના પડા. લેખક ને આગળ પ્રશ્ન જોઈએ આપણે કે લેખક ને ન કહને પર ભી ઓટોવાલા ઉનકા ઇન્તજાર ક્યો કરને લગા? તો લેખક ને ન કરને પર ભી ઓટોવાલા ઉનકા ઇન્તજાર કરને લગા, ક્યોકિ વહ ઉને હોટલ તક ભી પહોંચાના ચાહતા થા ઇસલિયે. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. લેખક કો ક્યો લગા કે મોહન કે સાથ કોઈ અવાંછિત ઘટના ઘટી હૈ? તો બાત કરતે કરતે મોહન કે એકાએક ચુપ હો જાને સે લેખક કો લગા કે ઉસકે સાથ કોઈ અવાંછિત ઘટના ઘટી હૈ. જે પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ કે લડકી ને મોહન સે ઘિઘિયાતે હુએ ક્યા કહા? તો લડકી ને ઘિઘિયાતે હુએ મોહન સે કહા કે મુજે બચા લો. ક્યા કહા? મુજે બચા લો, એસા કહા. મોહન લડકી સે વિવાહ કરને ક્યો તૈયાર હો ગયા? તો લડકી સુંદર ઓર પરિચિત થી, શાદી ન કરે તો ઉસકી જિંદગી ખતરે મેં પડને કી સંભાવના થી, ઇસલિયે મોહન ઉસસે વિવાહ કરને કે લીએ તૈયાર હો ગયા. પ્રશ્ન આપણે ચર્ચા કરીએ. થાનેદાર કી ક્યા વિશેષતા થી? તો થાનેદાર કી યહ વિશેષતા થી કી થાનેદાર કી યહ વિશેષતા થી કી વહ કવિ ભી થા ઓર ઉસકી કવિતાએ માનવીય સંવેદના સે ભરી હોતી થી. પ્રશ્ન આગળ ચર્ચા કરીએ આપણે. મોહન ને જ્યાદા પૈસે લેને સે ક્યો ઇનકાર ક્યા? તો મોહન ને જ્યાદા પૈસા લેને સે ઇનકાર ક્યા, ક્યોકિ લેખક દંપતિ સે મિલા પ્રેમ ઉસકે લીએ પૈસો સે બઢકર થા ઇસલિયે. લેખિકા ને રાની કે અલાવા ઓર કોન કોન સે ચરિત્ર કિયે હૈ? તો મહાદેવી વર્મા ને રાની કે અલાવા રોજી યાની કી કુતિયા ઓર નિક્કી યાની કી નેવલા કે ચરિત્ર લીએ હૈ. લડકો ને સ્મૃતિપત્ર મેં કિસ અન્યાય કી બાત લિખી હૈ? લડકો ને સ્મૃતિ પત્ર મેં લિખા થા કે જૈસા અંગ્રેજ બચ્ચો કે પાસ છોટા ઘોડા હોતા હૈ વૈસા અપને પાસ નહીં હોના વહ અન્યાય કી બાત હૈ એસા કહેતે હૈ. જોઈએ પ્રશ્ન આપણે આગળ ચર્ચા કરીએ. રાની કોણ સી સાહિત્યિક વિદ્યાર્થી હૈ? તો રાની રેખાચિત્ર સાહિત્યિક વિદ્યા હૈ.
रहीम के अनुसार संपत्ति का महत्व क्या है? तो रहीम के अनुसार संपत्ति का यह महत्व है कि उससे दूसरों का भला किया जा सकता है। प्रश्न आप चर्चा करिए, छोटों का तिरस्कार क्यों नहीं करना चाहिए? तो छोटों का तिरस्कार नहीं करना चाहिए क्योंकि जो काम वे करते हैं वह बड़े नहीं कर सकते। सुई का काम कौन नहीं कर सकता? तो सुई का काम तलवार नहीं कर सकती। उत्तम प्रकृति का क्या लक्षण है? तो उत्तम प्रकृति का यह लक्षण है कि बुराई के बीच रहकर भी अपनी अच्छाई नहीं छोड़ती। प्रश्न पर चर्चा करिए, बिगड़े दूध से क्या नहीं निकलेगा? तो बिगड़े दूध के दही से मक्खन नहीं निकलेगा। शीशे क्यों नहीं चाहिए? तो प्रश्न का कुछ अर्थ नहीं निकलता, अतः इस प्रश्न का उत्तर नहीं दिया गया है। प्रश्न पर चर्चा करिए, मांगने के बारे में रहीम क्या कहते हैं? तो रहीम जी कहते हैं कि मांगना मृत्यु के समान है। प्रश्न कर जाइए कि युग और मैं एक कविता है, तो उस कविता के रचनाकार का नाम बताइए। तो क्या युग और मैं कविता का रचनाकार दोस्तों है, वो है रचनाकार है नरेंद्र शर्मा है। कौन है? नरेंद्र शर्मा है। फिर प्रश्न पर चर्चा करिए, गगन और धरती से क्या हो रहा है? तो गगन से आग के गोले बरस रहे हैं और धरती से ज्वालाएं उठ रही है। सात समंदर में क्या हो रहा है? तो सात समंदर में हिंसा की आग से पानी खोल रहा है। चर्चा करिए अपने युग और मैं काव्य के शीर्षक का समाधि शब्द दीजिए दोस्तों, क्या है? तो जमाना और कवि, उनका समाधान क्या है? जमाना और कवि। युग और मैं शीर्षक का समाधि शब्द है जमाना और कवि। चर्चा करिए, मदन का गांव किसकी पहाड़ी क्षेत्र में था? तो मदन का गांव अल्मोड़ा के पहाड़ी क्षेत्र में कहाँ था? मदन का गांव अल्मोड़ा के पहाड़ी क्षेत्र में था। देखिए सवाल आगे, नए ग्राहक हेमंत को मदन ने अपना नाम क्या बताया? तो नए ग्राहक हेमंत को मदन ने अपना नाम बॉय बताया। जगदीश बाबू के व्यवहार से मदन को चोट क्या पहुंची? तो उसका उत्तर होगा, जगदीश बाबू के व्यवहार से मदन को चोट पहुंची क्योंकि अपने प्रति उसके अपनत्व पर प्रहार किया था। प्रश्न पढ़ाया जैसा करिए, प्राचीन काल में भारतीय शिक्षा केंद्र कैसा था, यानी कि कैसे थे? तो प्राचीन काल में भारतीय शिक्षा केंद्र एक प्रकार के आश्रम अथवा तो मंदिर जैसे थे। जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग कौन सा राग अलापने लगे? तो जो ये प्रश्न सुनिए कि जब रविंद्रनाथ ठाकुर को नोबेल पुरस्कार मिला तब बंगाली लोग अमादेय ठाकुर अमादेय कठोर सपूत राग अलापने लगे थे। भारतवासी मालाएं लेकर स्वामी विवेकानंद का स्वागत करने दौड़े क्योंकि उन्होंने अमेरिका में अपना नाम कमाया था। भारत के लोगों को अपनी मूल्यवान चीज़ों का मूल्य कब समझ में आता है? तो भारत के लोगों को अपनी मूल्यवान चीज़ों का मूल्य तब समझ में आता है जब विदेशों में उनकी कदर की जाती है, तब होता है। भगवान रामकृष्ण परमहंस वर्षों तक योग्य शिष्य पाने के लिए क्या करते थे? तो भगवान रामकृष्ण परमहंस योग्य शिष्य पाने के लिए वर्षों तक रो रो कर भगवान से प्रार्थना करते थे। भगवान ईसा को कौन सा कथन सदा स्मरणीय है? भगवान ईसा को यह कथन सदा स्मरणीय है कि मेरे अनुयायी मुझसे कहीं अधिक महान है और उनकी जुतियों धोने लायक योग्यता मुझ में नहीं है। क्या है दोस्तों, फिर से एक बार आप उनको पढ़ लेते हैं। भगवान ईसा को यह कथन सदा स्मरणीय है कि मेरे अनुयायी मुझसे अधिक महान है और उनकी जुतियां धोने लायक योग्यता भी मुझ में नहीं है, ये कथन स्मरणीय है। गांधी जी किन्हें अच्छे लगते हैं? तो गांधी जी उन्हें अच्छे लगते हैं जिनमें गांधी जी बनने की क्षमता है और जो उनका अनुसरण करना चाहते हैं। तुलसीदास जी किसके चरण नहीं छोड़ना चाहते हैं? तो तुलसीदास जी अपने स्वामी श्री राम के चरण नहीं छोड़ना चाहते हैं। तुलसीदास के मत से कौन पतित पावन है? तो तुलसीदास के मत से
उनके स्वामी श्री राम पति पावन है। भगवान को अति दिन कैसे लगते हैं? तो भगवान को अति दिन प्रिय लगते हैं। भगवान ने हट करके किनका उद्धार किया था? तो भगवान ने यवन का उद्धार किया था। हट करके पक्षी, मृग, ब्याग, पाषाण वृक्ष और उन सब का उन्होंने क्या किया था? उद्धार किया था। जो ये प्रश्न आप लगातार चर्चा करिए, माया के प्रति कौन सा? माया के प्रति विवश होकर कौन कौन सोचते हैं? तो देवता, राक्षस, मुनि, नाग यानी कि हाथी, मनुष्य, ये सब माया के प्रति विवश होकर सोचते हैं। प्रश्न आप आगे चर्चा करिए, प्रभुदानी है तो कवि क्या है? प्रभुदानी है तो कवि भिखारी है। कवि पाप पुंजहारी किसे कहते हैं? तो कवि भगवान श्री राम को पाप पुंजहारी कहते हैं। अंधेरी नगरी में बाजी और खाजा किस भाव से बिकता था? तो अंधेरी नगरी में बाजी और खाजा दोनों टके शेर भाव बिकता था। और दोस्तों, इस वीडियो का लास्ट सवाल, बाकी का जो सवाल है हम अगले वीडियो में देखेंगे। तो महंत ने नगर की असलियत जानने पर क्या फैसला किया? तो महंत ने नगर की असलियत जानकर वह क्षण भर भी न रहने का निर्णय लिया। तो दोस्तों, इस वीडियो में हम 51 से 100 प्रश्न तक देखते हैं। आगे का प्रश्न हम अगले वीडियो में देखेंगे। तो अगर आपको मेरा इस वीडियो अच्छा लगा हो, यूजफुल लगा हो, पसंद आया हो, तो वीडियो को लाइक कीजिए, कमेंट कीजिए, आपके दोस्तों में शेयर कर दीजिए। और लास्ट में, आपने अब तक इस चैनल को यानी कि गुजराती स्टडी ना जिस एजुकेशन चैनल को सब्सक्राइब नहीं किया तो उनको सब्सक्राइब करना मत भूले। फिर मिलते हैं दोस्तों ऐसे एक वीडियो में ऐसे नए टॉपिक के साथ। तब तक बने रहें। जय हिंद, जय भारत।